આગળનો ગ્રાહક મંડળનો પ્રશ્ન સમજ્યા પછી અન્ય એક પ્રશ્ન છે બેટા, જે પણ આપણને 18મા પ્રકરણને રિલેટેડ આપ્યો છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના સંદર્ભમાં ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના એક ઉપાય તરીકે આપણે લોકો ભાવ નિર્ધારણ તંત્રને પણ ગણી શકીએ. એટલે આપણને પ્રશ્ન એક પૂછાઈ શકે પરીક્ષામાં કે ભાવ નિર્ધારણ તંત્ર વિશે માહિતી આપો, અથવા તો ભાવ નિર્ધારણ તંત્ર વિશે પરિચય આપો, અથવા એના વિશે ટૂંક નોંધ લખો. આવો કોઈ પ્રશ્ન પૂછાય કે ભાવ નિર્ધારણ વિશે ટૂંક નોંધ લખો, તો તમારે આપણી આ વિષય વસ્તુ લખવાની છે. સરકારે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે કયા કયા પ્રકારના પગલાઓ લીધા છે બેટા? તેમાં પહેલું પગલું છે સંગ્રહખોરીને સટ્ટાખોરીને ડામવા માટે આવશ્યક વસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવાના હેતુથી અને તે સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે આવશ્યક વસ્તુઓના ભાવોનું નિર્ધારણનું કાર્ય કર્યું છે. જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે મિત્રો, એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અંદર અસહ્ય ભાવ વધારો ન થાય, એમની કૃત્રિમ અછત ઊભી કરવામાં ન આવે, અને કૃત્રિમ અછત કદાચ ઊભી કરીને ગેરફાયદો એટલે કે વધુમાં વધુ નફો કમાવાનો પ્રયત્ન ન થાય, સંગ્રહખોરી અટકાવી શકાય, સટ્ટાખોરી અટકાવી શકાય. આટલા માટે થઈને સરકારે ભાવ નિર્ધારણ તંત્ર લાગુ કર્યું છે બેટા, કે જેથી કરીને દરેક લોકોને પોતાના જીવન નિર્વાહની જે ચીજવસ્તુઓ છે એ સરળતાથી સહજથી ઓછા ભાવે પ્રાપ્ત થઈ શકે અને ઉપલબ્ધ થઈ શકે. એટલા માટે થઈને વેપારીઓને તે જ નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ભાવોએ બજારમાં વસ્તુ વેચવાનો તે આગ્રહ કરે છે કે ભાઈ તેની કિંમત વધારે નહીં થાય, તેનું કાળા બજાર નહીં થાય. અને એના માટે થઈને સરકાર છે એ સતત જાગૃત છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે શું કર્યું છે? તો કે મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓની ભાવ સપાટીને સ્થિર રાખવા માટે થઈને સરકારે કાયદો ઘડ્યો છે ઈસવીસન 1955માં. મિત્રો આ ખાસ યાદ રાખજો, આપણને બોર્ડની આન્સર કીની અંદર પણ આનો ઉલ્લેખ આપશે, એટલે આ તમારા પ્રશ્નના જવાબની અંદર લખેલું હોવું જોઈએ કે સરકારે ભાવ નિર્ધારણ તંત્ર જે છે આપણા દેશની અંદર એ કઈ રીતે કામ કરે છે, કયા કાયદા અંતર્ગત કામ કરે છે. તો એ કામ કરે છે આવશ્યક ચીજવસ્તુઓના ધારા અંતર્ગત. આવશ્યક ચીજવસ્તુઓનો ધારો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1955માં અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ શું છે? તો કે આ કાયદા મુજબ જે પણ વેપારી સરકાર દ્વારા નક્કી કરેલા ભાવો મુજબ પોતાનો માલસામાન નથી વેચતો તેઓ તેની સામે આ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, અને તેને જરૂર પડે તો દંડ અને સજા પણ કરવામાં આવે છે. કારણ કે નિયમ છે ભાઈ, નિયમ હોય અને તમે લોકો એ પ્રજાતંત્ર વિરોધી કામ કરો છો તો પછી સ્વાભાવિક રીતે સરકાર છે એના સંદર્ભમાં કાયદાનું ઉલ્લંઘન થયું કહેવાય, એ ન થવું જોઈએ. સંગ્રહખોરો, કાળાબજારીઓ અને સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ સ્વરૂપે આપણા દેશની અંદર એક કેસ ચાલે છે જેને કહેવાય છે, એ કલમ ચાલે છે જેને કહેવાય છે પાસા, PASA, પાસા. એ પાસાનું ફૂલ ફોર્મ થાય પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. યાદ રાખવાનું, આ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ જે છે એને રિલેટેડ એમની કાયદેસરની અટકાયત પણ કરવામાં આવે છે. એમને કીધું હોય છે કે તમારા ગોડાઉનની અંદર કેટલો સામાન રાખવાનો હોય છે, જો ઇલીગલ વધારાનો સ્ટોક પત્રક જો એમને તમે ચકાસો અને એમાં વધારાનો સ્ટોક નીકળે તો પછી એ સ્ટોક સરકાર જપ્ત પણ કરે છે, પોતાના હાથમાં પણ લે છે. સાથે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે થઈને વેપારીઓના ગોદામ એટલે કે ગોડાઉનમાં રાખેલી ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન સમય સમયે એનું ચેકિંગ કરવું પડે, કેટલો સ્ટોક છે જોવું પડે. આ ચેકિંગ નિયમન તમે કેના આધારે જોઈ શકશો? તમે જોઈ શકશો સ્ટોક પત્રકને આધારે. આપણે કોમર્સ ભણીએ તો કોમર્સની અંદર આપણને લોકોને છે ને એ સ્ટોક પત્રક શીખવવામાં આવે છે બેટા. તો સાથે સાથે ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગે આ બધાની કાનૂની જોગવાઈઓ, અને જો વ્યક્તિ કોઈ ઉલ્લંઘન કરે તો એના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા પણ ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના સરકારે પ્રયત્નો કર્યા છે. સતત મોટાભાગે સરકારે ઘણા બધા પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર નિયંત્રણ મૂક્યું છે બેટા. આ ઘણા બધા પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એટલે કેવી? તો કે ડુંગળી છે, ચોખા છે, કપાસ છે, સિમેન્ટ, ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર એટલે કે રેલવેનું ભાડું, આ બધાનું સરકાર છે પોતે ભાવ નિર્ધારણ કરે છે, પોતે ભાવ નક્કી કરે છે, અને એના આધારે આ બધી વસ્તુઓ છે એ વેચવામાં આવે છે. જીવન માટે ખોરાકની સાથે સાથે હાલના સમયમાં સૌથી જરૂરી શું બની ગયું છે? તો કે દવા. તો અમુક પ્રકારની જે જીવનરક્ષક દવાઓ છે એ જીવનરક્ષક દવાઓ પણ બધાને પોસાય એવા પ્રકારના ભાવ સાથે નક્કી કરવી ખૂબ આવશ્યક છે. તો ભાવ નિર્ધારણ તંત્ર માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ખાદ્ય વસ્તુઓના જ ભાવો નક્કી નથી કરતું બેટા, પણ એની સાથે સાથે સ્વાસ્થ્યયુક્ત દવાઓના ભાવ પણ નક્કી કરે છે. સ્વાસ્થ્યને જાળવવા માટેની જે દવાઓ છે એના પ્રયત્નો કરે છે, એને આપણે જીવનરક્ષક દવાઓ તરીકે ઓળખીએ છીએ. તો એમના પણ ભાવ સરકાર પોતે નક્કી કરે છે, અને આવી રીતે સરકાર છે સતત ભાવવૃદ્ધિ અટકાવવાનો પોતાના તરફથી પ્રયત્ન કરે છે. જેમ કે આપણે ઉપર વાત કરી, આખે આખી આવશ્યક ચીજવસ્તુનો ધારો ઈસવીસન 1955 અમલમાં મૂકવામાં આવ્યો છે,
સાથે સાથે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જે સંગ્રહખોરો, કાળાબજારીઓ અને સટ્ટાખોરો સામે પાસાની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. સતત અને સતત ભાવવૃદ્ધિને નાથવા માટે થઈને સરકાર ચીજવસ્તુ દ્વારા જથ્થાનું નિયમન કરે છે, તેનું ચેકિંગ કરાવે છે, સ્ટોક પત્રક રજૂ કરાવે છે, અને જો એના ઉલ્લંઘન માટે એવું ધ્યાનમાં આવે સરકારને તો એ શું કરે છે, તો કે એના માટે કડક શિક્ષાત્મક જોગવાઈ પણ મૂકે છે. ઘણા બધા પ્રકારની નીચે એ વસ્તુઓ લખી છે, એના ભાવ સરકારે પોતે નક્કી કર્યા છે અને જીવનરક્ષક દવાઓના ભાવ પણ સરકાર પોતે નક્કી કરે છે. બેટા, આનાથી મહદ અંશે ઘણા ઘણા ક્ષેત્રોમાં ભાવ વૃદ્ધિ અટકાવી શકાયેલી છે, સરકારને એમાં સફળતા મળી છે. તો એવો સરસ મજાનો આપણો આ ભાવ નિર્ધારણનો પ્રશ્ન છે એ અહીંયા નાનકડો આપણો પૂરો થાય છે બેટા.